હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં ને મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે હું તમારી સાથે પડવાળા અને ખસ્તા શક્કરપારા કેવી રીતે બને એ રેસીપી શેર કરવાની છું તો શક્કરપારાનો લોટ કેવી રીતે બાંધવો એ બધું જ હું તમને આ વિડીયોમાં ટિપ્સ અને ટ્રિક્સ સાથે બતાવીશ તો મારો વિડિયો સ્કીપ ન કરશો તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ એ માટે મેં એક બાઉલ લીધું છે અને બાઉલમાં મેં વન ફોર કપ જેટલી ખાંડ લીધી છે અને સાથે વન ફોર કપ જેટલું હુંફાળું દૂધ લીધું છે દૂધ તમારે હુંફાળું જ લેવાનું છે જેથી કરી ખાંડ અંદર સારી રીતે ઓગળી જશે હવે સારી રીતે હું એને હલાવી લઈશ અત્યારે હું ખાંડની સાથે શક્કરપારા બનાવવાની છું તમારે જો ગોળની સાથે બનાવવાના હોય તો તમે વન ફોર કપ ગોળ લેજો અને વન ફોર કપ નવસેકું ગરમ પાણી લેજો હવે આવી રીતે ખાંડને દૂધમાં ઓગાળી લેવાની છે દૂધથી શક્કરપારાનો ટેસ્ટ વધારે સરસ આવે છે હવે એમાં વન ફોર કપ જેટલું દેશી ઘી એડ કરીશ આ ત્રણેય સામગ્રી તમારે વન ફોર કપ લેવાની છે મેજરમેન્ટ ફોલો કરશો તો તમારા શક્કરપારા એકદમ બાર બને છે એવા જ ટેસ્ટી બનશે હવે બધું સારી રીતે મિક્સ કરી લઈશ દૂધનો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી તમારે મિક્સ કરવાનું છે તમે જોઈ શકો છો કે દૂધ ખાંડ અને ઘી એક રસ સરસ થઈ ગયા છે હવે મિશ્રણ બનીને રેડી થઈ ગયું છે હવે એક ત્રાસ લઈશ અને ત્રાસમાં હું એક કપ ચાળીને મેંદો મેંદો લઈશ આ મેઝરમેન્ટ તમારે ફોલો કરવાનું છે કપ કપ ખાંડ કપ ઘી અને વન ફોર કપ હુંફાળું દૂધ હવે સ્વાદ અનુસાર ચપટી સેજ મીઠું એડ કરીશ મીઠું એડ કરવાથી શક્કરપારાનો ટેસ્ટ વધારે સરસ લાગે છે હવે બનાવેલું મિશ્રણ થોડું થોડું એડ કરવાનું છે અને આવી રીતે હેન્ડ બ્લેન્ડરની મદદથી એને ફેંટવાનું છે એકી સાથે મિશ્રણ એડ નથી કરવાનું નહીતર લોટમાં ગાંઠા પડી જશે અત્યારે હું મેંદાના લોટમાંથી બનાવી રહી છું પણ આની જગ્યાએ તમે ઘઉંનો લોટ પણ લઈ શકો છો ઘઉંનો લોટ લો તો એ પણ તમારે એક કપ લેવાનો છે મેંદાના લોટને મેં ચાળીને લીધો છે હવે ડોને હું હાથેથી બનાવી લઈશ આવી રીતે હાથની મદદથી મિશ્રણ એડ કરી અને ડો પ્રિપેર કરવાનો છે હવે જે મિશ્રણ છે એ બધું જ ધીરે ધીરે એડ કરીશ અને ડોને પ્રિપેર કરી લઈશ જો તમારું મેજરમેન્ટ બરાબર હશે તો તમારા શક્કરપારા એકદમ પડવાળા અને ખસ્તા બનશે આવી રીતે તમારે ધીરે ધીરે મિશ્રણને એડ કરી અને ડો રેડી કરવાનો છે જો તમારું મિશ્રણ વધારે લેવાઈ ગયું હશે તો તમારા શક્કરપારા સારા નહીં બને માટે માય ડિયર ફ્રેન્ડ્સ જે મેં રેસીપી બતાવી છે એ પ્રમાણે જ ફોલો કરજો હવે જે વધ્યું તું મિશ્રણ એ પણ એડ કરી દઈશ અને ડોને સારી રીતે મસળી લઈશ ડો તમારે એકદમ સોફ્ટ અને સુવાળો રેડી કરવાનો છે જો તમારો ડો સારો બંધાયો હશે તો તમારા સક્કરપારા એકદમ સરસ બનશે આવી રીતે પાંચ મિનિટ મસળવાનું છે તમે જોઈ શકો છો કે બધું જ મિશ્રણ ખાલી થઈ ગયું છે અને ડો પણ સરસ રીતે મસળાઈ ગયો છે જો તમારો ડો ઢીલો હશે તો શક્કરપારા તમારા પોચા પડી જશે અને જો તમારો ડો કઠણ હશે તો શક્કરપારા કડક થઈ જશે હવે ઢાંકીને એને વીસ થી પચીસ મિનિટ રેસ્ટ આપીશ વીસ થી પચીસ મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે ડો સરસ રીતે રેસ્ટ અપાઈને રેડી થઈ ગયો છે ફરીથી એને બે મિનિટ મસળી લઈશ બન્યો છે ને એકદમ ડો માવા જેવો તો આવો ડો તમારે પ્રિપેર કરવાનો છે જેટલો ડો મસાયો હશે એટલો તમારા શક્કરપાળા સરસ બનશે હવે એમાંથી બે લુવા પાડીશ આવી રીતે તમારે લુવા પાડી દેવાના છે શક્કરપારાને તમારે પાતળા નથી વણવાના કે બહુ જાડા પણ નથી વણવાના મીડિયમ સાઈઝના વણવાના છે લુવા બનીને રેડી થઈ ગયા છે હવે આપણે રોલિંગ કરીશું આવી રીતે લુવાને થોડું પહેલાં થેપી લેવાનું છે અને પછી એને રોલિંગ કરવાનું છે તમે જોઈ શકો છો કે ડો સરસ બંધાયો છે એટલે આસાનીથી વણાઈ જાય છે તમારે સક્કરપારામાં આટલી થિકનેસ રાખવાની છે હવે એને કાપા પાડી લઈશ તમને મનપસંદ શેપના તમે કાપા પાડી શકો છો અત્યારે હું ચોરસમાં જ એને બનાવી રહી છું અત્યારે મેં શક્કરપારામાં કોઈ ફ્લેવર એડ કરી નથી તમને પસંદ હોય તો તમે પિંચ ઓફ એલાયચી પાવડર એડ કરી શકો છો હવે શક્કરપારા કટ થઈને રેડી થઈ ગયા છે આટલી થિકનેસ તમારે રાખવાની છે તો તમારા શક્કરપારા પડવાળા અને ખસ્તા બનશે તેલને મેં ગરમ કરવા રાખી દીધું છે આવી જ રીતે બધા શક્કરપારાને હું કટ કરીને પ્લેટમાં રાખી દઈશ શક્કરપારા કટ થઈને રેડી થઈ ગયા છે હવે આપણે આને ડીપ ફ્રાય કરીશું તેલને વધારે ગરમ નથી કરવાનું જે મેં બતાવેલી ફ્લેમ છે એ પ્રમાણે તમારે સ્લો મીડિયમ પર જ શક્કરપારાને તળવાના છે હવે શક્કરપારા અંદર એડ કરીશ અને એકદમ સ્લો ફ્લેમ પર એને તળી લઈશ જો તમારી ફ્લેમ વધારે ફાસ્ટ હશે તો શક્કરપારા ઉપરથી કાળા બની જશે અને અંદરથી કાચા રહેશે તમારે શક્કરપારાને ખસ્તા બનાવવા માટે એકદમ ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે અને ધીમાસ આંચ ઉપર એને તળવાનું છે તમે જોઈ શકો છો કે શક્કરપારા સરસ રીતે તળાઈ રહ્યા છે આવી રીતે તમારે શક્કરપારાને તળવાના છે શક્કરપારા નાખ્યા પછી તરત જારો અડાડવાનો નથી બે મિનિટ પછી તમે ઝારાને અડાડી શકો છો હવે શક્કરપારા લાઈટ બ્રાઉન કલરના કરવાના છે તમે જોઈ શકો છો કે લાઈટ બ્રાઉન કલર શક્કરપારામાં આવી ગયો છે હવે હું એને એક થાળીમાં કાઢી લઈશ આવી જ રીતે હું બધા જ શક્કરપારાને તળી લઈશ બન્યા છે ને એકદમ સરસ ખસ્તા મજાના તો માય ડિયર ફ્રેન્ડ જરૂરથી તમે શક્કરપારા બનાવજો અને કેવા બન્યા છે એ મને કોમેન્ટ સેક્શનમાં બતાવજો મેં એને એક બાઉલમાં સર્વ કરી દીધા છે બન્યા છે ને સરસ ટેસ્ટી યમ્મી મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો ફેમિલી ફ્રેન્ડ્સમાં જરૂરથી શેર કરજો હવે હું તમને મળીશ નવી રેસીપીની સાથે બાય બાય